Hello, NEET JEE Unit 16. ત્રીજી મેથડ છે લેન્સ. લેન્સની ચાર નોંધ આપણે આગળ કરી રહ્યા. પાંચમા ક્રમની નોંધ એમાં લેન્સની મોટવણી માટેની નોંધ તૈયાર કરવી છે. એમાં પહેલી પરિસ્થિતિ જો કે જો વસ્તુ છે એ લેન્સની જે અક્ષ હોય એ અક્ષને લંબ રૂપે મૂકેલ હોય, તો આ પરિસ્થિતિમાં મોટવણીના સૂત્ર કહું છું. બરાબર, લેન્સ હોય, લેન્સની સામે તમે વસ્તુ મૂકો, વસ્તુ કઈ રીતના રાખવાની, તમારે એની જે અક્ષ છે એને લંબ રૂપે એનું પ્રતિબિંબ મળશે અહીંયા. બરાબર છે, આ એચ ઓ અને આની ઊંચાઈ એચ આઈ, આ વસ્તુ અંતર યુ અને આ શું મળશે એનું પ્રતિબિંબ અંતર વી. બહિર્ગોળ લેન્સ હશે તો આ બાજુ પ્રતિબિંબ, અંતર્ગોળ લેન્સ હશે પ્રતિબિંબ આ બાજુ મળશે. તો આ રીતના તમે મૂકો, તેની મોટવણી તમારે જોતી હોય તો પ્રતિબિંબની ઊંચાઈ લેવાની છેદમાં વસ્તુ ઊંચાઈ લેવાની, અથવા એમ ન મજા આવે તો પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર. યાદ આવે, અરીસા માટે આગળ માઇનસ વિના છેદમાં યુ હતું, આમાં પ્લસ વિના છેદમાં યુ, અથવા આમાંય ન મજા આવે તો એફના છેદમાં એફ પ્લસ યુ. અરીસામાં યાદ આવશે એફના છેદમાં એફ માઇનસ યુ હતું. લાડાવાળા સૂત્ર ના થઈ હવે તમારે ધ્યાન રાખવાનું, અથવા એફ માઇનસ વીના છેદમાં એફ, આ મોટવણીના સૂત્ર. વસ્તુ અક્ષને લંબ રૂપે હોય ત્યારે. બીજું સૂત્ર જો કે જો વસ્તુ અક્ષની દિશામાં હોય તો. આ ટેક્સ્ટબુકમાં પાછું નવું એટલે અક્ષની દિશામાં એટલે આમ નહીં, આ રીતના વસ્તુ આમ, તો તમારે એની મોટવણી જોતી હોય તો મોટવણી માટે વર્ગ કરી નાખવાનો. આ વિના છેદમાં યુ હતો, અહીંયા શું થઈ જાય વિના છેદમાં યુ એનો સ્ક્વેર, પછી અહીંયા શું હતું એફના છેદમાં એફ પ્લસ યુ, તો અહીંયા શું થઈ જાય એનો સ્ક્વેર, પછી અહીંયા હતું એફ માઇનસ વી અને છેદમાં એફ હતું એનું શું થઈ જાય સ્ક્વેર. તો મોટવણી મેળવવા માટે ટૂંકમાં આ પ્રકારના સૂત્રનો ઉપયોગ કરવો. હજી જો એમાં ત્રીજો ક્રમ, જો ટુડી વસ્તુ હોય તો, એટલે દ્વિપારિમાણિક વસ્તુ હોય તો તમારે મોટવણી જોતી હોય તો ક્ષેત્રફળના સ્વરૂપમાં વર્ગમૂળમાં પ્રતિબિંબનું ક્ષેત્રફળ અને છેદમાં શું આવશે વસ્તુનું ક્ષેત્રફળ. દ્વિપારિમાણિક ટૂંકમાં કોઈ પણ વસ્તુ હોય દ્વિપારિમાણિક અને એની મોટવણી તમારે મેળવવી તો આ સૂત્રનો ઉપયોગ કરવો. વર્ગમૂળમાં પ્રતિબિંબની ઊંચાઈ મૂકો અને છેદમાં પ્રતિબિંબનું ક્ષેત્રફળ મૂકો અને છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ મૂકો. ક્ષેત્રીય મોટવણી એ કહેવામાં આવે છે. બરાબર, ક્ષેત્રીય મોટવણી. અરીસા માટે જતું હોય ને તો અરીસામાં આવું સૂત્ર લખી શકો, પણ વર્ગમૂળ ન આવે ને વર્ગમૂળ ન આવે અરીસામાં, અને લેન્સમાં વર્ગમૂળ આવશે. આનો ઉપયોગ કદાચ ટેક્સ્ટબુકના દાખલા સોલ્વ કરવામાં, માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપના દાખલા સોલ્વ કર્યા ને તો નિયે ઉપયોગ થયો હોય આનો. એ લેન્સ જ છે, કારણ કે માઇક્રોસ્કોપ ને ટેલિસ્કોપ એટલે એવી જગ્યા ઉપર આનો ઉપયોગ થાય. એટલે મોટવણી માટે હવે ધ્યાન રાખજો કે વસ્તુ અક્ષને લંબ રૂપે હોય તો આ સૂત્રનો ઉપયોગ કરશું, વસ્તુ અક્ષની દિશામાં હોય તો આ સૂત્રનો ઉપયોગ કરશું, અને દ્વિપારિમાણિક ક્ષેત્રફળવાળી આકૃતિ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરશું. હાલો, પાંચમા ક્રમની નોંધ અહીંયા પૂરી.